નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમને જે બ્રિજ કોર્સ ક્લાસ એડિડેશન એટલે કે જ્ઞાન સેતુ જે આપવામાં આવેલ છે એમાં આજના વિડીયોમાં આપણે ધોરણ દસની અંદર તમારો જે ગણિત વિષય છે બરાબર એ ગણિત વિષયને આપણે જ્ઞાન સેતુ જે તમને આપેલ છે એમાં પ્રકરણ એક છે એની આપણે ચર્ચા કરીશું બરાબર પ્રકરણ એકમાં આપણે જે બધા ભાગ તમને ઘણું બધું લાંબુ આપેલું છે બરાબર લેન્ધી ખૂબ છે એટલા માટે આપણે થોડાક થોડાક આપણે ટોપિક લેતા જઈશું અને સારી રીતે એને સમજતા જશું અને સોલ્યુશન પણ કરતા જશું બરાબર એટલે આપણે ડિવાઈડ કરી નાખશું જેથી કરીને તમને લખવામાં પણ સહેલાઈ રહી અને સમજવામાં પણ સહેલાઈ રહી બરાબર એક બધું કરો જશો તમને પણ કંટાળો આવશે એટલે પેલું એક પોઈન્ટ એક તમને આપેલ છે કે સંખ્યા પરિચય સંખ્યા પરિચયમાં શું છે તો કે પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ અને ઋણ પૂર્ણાંકો તમને ખબર છે આ બધી સંખ્યાઓ આવે છે એ તમે ધોરણ નવમાં અભ્યાસ બધું કરી જ ગયા છો બરાબર આ તમારો રિવિઝન છે જેથી કરીને તમે કદાચ કાંઈક વસ્તુ ભૂલી ગયા હો તો તમને યાદ આવી જાય બરાબર તો પેલી પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય તો કે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય તો કે એકથી લઈને અનંત સુધી બરાબર એકથી લઈને અનંત સુધી અને તે કેવી બધી ધન સંખ્યા હોય ધનપૂર્ણાંક એટલે કે પૂર્ણ સંખ્યા હોય બરાબર કે પ્રાકૃતિક સંખ્યાઓ એકથી લઈને અનંત સુધી હોય પ્રાકૃતિક સંખ્યાઓ છે બરાબર અને સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ તો કે એક ઝીરો આવે નહીં પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય તો કે એકથી થાય છે બરાબર પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહેવાય છે ને તેને કેવી તો કે ધનપૂર્ણાંક પણ કહે છે કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં બધી ધન સંખ્યાઓ છે એનો જ સમાવેશ થાય છે બીજું અને છેલ્લું શું તો કે તે અસંખ્ય છે બરાબર એકથી લઈને આપણે કીધું કે અનંત સુધી છે ત્યારબાદ છે પૂર્ણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય તો કે શૂન્યથી લઈને બધી ધન સંખ્યાઓ આવે બરાબર શૂન્યથી લઈને ધન સંખ્યા પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે એમાં પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થઈ જાય કારણ કે એકથી લઈને અનંત આવે ને એમાં શું એક ફેર શું પ્રાકૃતિક અને પૂર્ણમાં તો કે પૂર્ણ સંખ્યા છે એમાં ઝીરો છે એક વધારાનો હોય આવે બાકી બધું સેમ જ છે સૌથી નાનામાં નાની સંખ્યા કઈ થાય પૂર્ણ સંખ્યાની તો કે શૂન્ય થાય ને એ કેવી છે તો કે એ પણ અસંખ્ય છે બધી સંખ્યાઓ છે અસંખ્ય જ છે બરાબર કોઈ લિમિટેડ સંખ્યા નથી પછી છે ઋણપૂર્ણાંકો ઋણપૂર્ણાંકો એટલે કંઈ તો કે માઇનસ એકથી જ ચાલુ થાય ને અનંત સુધી માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ બરાબર માઇનસ નવસો નવાણું માઇનસ એક હજાર જ્યાં સુધી તમને આવડે ત્યાં સુધી બરાબર અનંત ગણી શકાય નથી અને ઋણપૂર્ણાંકનો સૌથી મોટો સૌથી મોટી સંખ્યા બરાબર એ ક્યુ છે તો કે માઇનસ એક સૌથી નાની કે સૌથી છેલ્લી સંખ્યા જે હોય સૌથી છેલ્લી સંખ્યા કઈ છે આપણે કોઈને ખબર નથી બરાબર અને એ પણ કેવી છે તો કે અસંખ્ય છે બરાબર આ તમને માહિતી છે બરાબર ખાલી તમારે રિવિઝન થાય એટલા માટે જોતા જઈએ બરાબર આમાં પૂર્ણાંક સંખ્યાઓ પછી પૂર્ણાંક સંખ્યામાં તો કે ધનપૂર્ણાંક ઋણપૂર્ણાંક અને શૂન્યના સમૂહને શું કહેવાય પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંકમાં કઈ કહેવાય તો કે ધનય આવી જાય ઋણે આવી જાય અને શૂન્ય આવી જાય એટલે કે પ્રાકૃતિક આવી ગઈ પૂર્ણય આવી ગઈ અને ઋણય આવી ગઈ બધી આવી ગઈ પૂર્ણાંકમાં બરાબર અને એ પૂર્ણાંક કેવી છે અસંખ્ય છે અપૂર્ણાંક અપૂર્ણાંક એટલે આપણે કહીએ તો અધકચરી સંખ્યા એક પ્રકારની કે એકના છેદમાં બે ત્રણના છેદમાં પાંચ ત્રણના છેદમાં સાત ચારના છેદમાં સાત પાંચના છેદમાં સાત આ વગેરે કેવી છે ધન અપૂર્ણાંક છે બરાબર અને એવી જ એની વ્યસ્ત લઈ તો કે માઇનસ એકના છેદમાં પાંચ માઇનસ ત્રણના છેદમાં પાંચ બરાબર માઇનસ ચારના છેદમાં સાત માઇનસ પાંચના છેદમાં નવ આ ભાગે કેવી છે આ ઋણ અપૂર્ણાંક છે ધન અપૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંક બે અલગ અલગ બરાબર હવે એકના છેદમાં બેમાં એક અંશ છે અને બે છે શું છેદ એટલે અંશ છેદનો ખ્યાલ આવે આપણે આમાં શું ખ્યાલ આવે અંશ અને છેદનો પહેલી સંખ્યા તમને આપેલી અપૂર્ણ અપૂર્ણાંકમાં કે એકના છેદમાં બે તો એકના છેદમાં બે એક છે શું છે અંશ છે અને બે છે શું છે તો કે છેદ છે બરાબર આપણી માહિતી માટે ત્યારબાદ છે કે દશાંશ સંખ્યાઓ દશાંશ સંખ્યાઓ એટલે કેવી તો કે કહું તમને કે જીરો પોઈન્ટ પાંચ આપેલ છે માઇનસ જીરો પોઈન્ટ બે માઇનસ એક પોઈન્ટ ત્રણ માઇનસ બે પોઈન્ટ બાવીસ બરાબર આ વગેરે કેવી છે દશાંશ પૂર્ણાંક સંખ્યાઓ છે દશાંશ દશાંશ સંખ્યા છે ને પૂર્ણાંક બનાવી હોય તો મારે આજે અપૂર્ણાંક ઝીરો પોઈન્ટ પાંચ છે ને બીજું કઈ રીતે લખી શકું તો કે એક પોઈન્ટ પછી ખબર છે કે આપણે એક મીંડું આપણે આગળ લઈ આવવું હોય ને આખી સંખ્યા કરવી તો છેદમાં કેટલા મૂકવા પડે દસ મૂકવા પડે બરાબર હવે માની લો કે આ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ અથ તો મારે પાંચ આખા લખવા પડતો તો શું કરવું તો કે પોઈન્ટ સંખ્યા પછી કેટલા તો કે બે આંક છે તો મારે શું મૂકવા પડે છેદમાં સો મૂકવા પડે બરાબર એવું પણ આવશે પછી એક પોઈન્ટ ત્રણ છે મારે તેર લખવા હોય તો શું તેરના છેદમાં દસ લખી શકું ખબર છે પોઈન્ટ પછી એક શું કહ્યું બસો પાંત્રીસ ને છેદમાં સો આપણે મૂકી દીધા બરાબર ત્યારબાદ છે આગળ સમય સંખ્યાઓ હવે સમય સંખ્યા છે એને કઈ રીતે દર્શાવી શકાય તો કે પી ના છેદમાં ક્યુ આ બધું તમે નવમાં ધોરણમાં ભણી ચૂક્યા છો કાંઈ નવું નથી પણ તમને દસમામાં જાવ પહેલાં તમારા માટે તાજું થઈ જાય એ માટે આ સમજૂતી ખાસ જરૂરી છે અને બધા શાંતિથી સમજવાનું પણ છે બરાબર ને બધા જ આપણે દાખલા ગણવાના છે નહીંતર દાખલામાં કંઈ સમજ આપણે પડશે નહીં બરાબર હવે સમય સંખ્યાઓ જોઈએ એને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સમય સંખ્યાઓને કેવી કેવી સંખ્યા જે છે કે પીના છેદમાં ક્યુમાં દર્શાવી શકાય એવી સંખ્યાને શું કહેવાય સમય સંખ્યાઓ કહેવાય છે હવે સમય સંખ્યામાં ક્યુ એટલે કે છેદ છે એ કોઈ દિવસ 0 હોતો નથી જો છેદ 0 થઈ જાય તો સંખ્યા કેવી થઈ જાય ઇન્ફાઇનેટ થઈ જાય સંખ્યાનો કોઈ ઉકેલ મળે નહીં બરાબર એટલે હંમેશા યાદ રાખવાનું કે પી અને ક્યુ છે એ પૂર્ણાંક છે અને ક્યુ છે એ કોઈ દિવસ જીરો હોતો નથી બરાબર જેમ કે એકના છેદમાં બે બેના છેદમાં પાંચ ત્રણના છેદમાં પાંચ આ ધન સમય સંખ્યા અને માઇનસ એકના છેદમાં બે ત્રણના છેદમાં આઠ અને અગિયારના છેદમાં તેર આ છે કેવી તો કોઈ ઋણ બરાબર આ પ્લસની નિશાની હોય તો દોઢ ને માઇનસની નિશાની હોય તો ઋણ એ તો આપણે બધાને ખ્યાલ જ છે પછી શૂન્ય કરીએ તો કે શૂન્ય શૂન્યના છેદમાં પાંચ માઇનસ શૂન્યના છેદમાં આઠ આ કેવી તો કે શૂન્ય સમય સંખ્યાઓ છે એટલે કે એનો જવાબ હંમેશા ઝીરો જ હોય પણ આ રીતે આપણે લખી શકીએ ઝીરોના છેદમાં પાંચ લખીએ તો જવાબ તો ઝીરો જ આવવાનો છે માઇનસ ઝીરોના છેદમાં આઠ લખીએ તો જવાબ તો ઝીરો જ આવવાનો છે બરાબર પણ અલગ અલગ રીતે આપણે લખી શકીએ બરાબર એને કેવી કહેવાય તો કે શૂન્ય સમય સંખ્યા હવે છે ત્યાર પછી અસમય સંખ્યાઓ કે જે સંખ્યાઓને પીના છેદના ક્યુ સ્વરૂપમાં દર્શાવી ન શકાય તેવી સંખ્યાને કેવી કહેવાય અસમય સંખ્યા આ પણ તમે સાંભળેલું હશે બરાબર પાય છે અંડર રૂટ ટુ છે અંડર રૂટ થ્રી ઝીરો પોઈન્ટ ત્રેવીસ ત્રેવીસ બાવન ત્રણસો છપ્પન વગેરે આ સંખ્યાઓ છે કેવી છે અસમય કારણ કે એના પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાતી નથી તમે કોઈ દાખલો ગણતા હો બરાબર ટ્રાય કરજો આ તમે છેદમાં આ સંખ્યા લખી જ નહીં શકો જવાબ એનો આ રીતનો આવશે જ નહીં બરાબર માની લે કે ભાઈ આપણી પાસે આઠ છે તો ચારના છેદમાં બે લખી તો આપણે આઠ જવાબ આવી જાય પણ આ એક તમે એવી સંખ્યા લખી નહીં શકો જેનો જવાબ છે એનો રૂટ બે ને આવે બરાબર ત્યારબાદ છે વાસ્તવિક સંખ્યાઓ હવે વાસ્તવિક સંખ્યાઓ લખે એવી તો કે તમામ સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓના સમૂહને શું કહેવાય વાસ્તવિક સંખ્યા રિયલ નંબર બરોબર આરનો સિમ્બલ યાદ હોય તમને એટલે કે જે કઈ સંખ્યા તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યા એનો સમૂહ એને શું કહેવાય તો કે એને વાસ્તવિક સંખ્યાઓ કહેવાય છે પછી છે વિરોધી સંખ્યા તો કે જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય થાય વિરોધી વ્યસ્ત બરાબર આ સંખ્યા બધા આપણે યાદ જ હશે વ્યસ્ત કોને કહેવાય તો કે બે સંખ્યાનો ગુણાકારનો જવાબ એક આવે અને શું કહેવાય વ્યસ્ત વિરોધી એટલે કે બે સંખ્યાનો સરવાળો શૂન્ય થાય એ બે સંખ્યાને કહેવાય તો કે એકબીજાની વિરોધી ઉદાહરણ તરીકે તમને આપ્યું છે ત્રણ પ્લસ માઇનસ ત્રણ એટલે શું થયું તો કે ત્રણ માઇનસ ત્રણ જીરો જ થઈ ગયું ત્રણની વિરોધી સંખ્યા શું થઈ જો વિરોધી કહે ને તો એ જ સંખ્યાને માઇનસ વડે આપણે એમાં ઉમેરી દેવાની બરાબર વિરોધી કે શું એક સંખ્યાને માઇનસવાળી ઉમેરી દેવાની બેનો સરવાળો કરો એટલે શું થાય જવાબ શૂન્ય જ આવે માઇનસ ત્રણની વિરોધી શું થાય તો કે ત્રણ પ્લસ ત્રણ થાય પછી બેના છેદમાં પાંચની વિરોધી માઇનસ બેના છેદના પાંચ માઇનસ ત્રણના છેદમાં પાંચની વિરોધી પ્લસ ત્રણના છેદના પાંચ એકબીજાની વિરોધી નિશાની હોય એવી બીજી સંખ્યાની નિશાની હોય નહીં બરાબર ચાલો ત્યારબાદ છે કે કોઈ સંખ્યાની વિરોધીની સંખ્યા બરાબર એ વિરોધી સંખ્યા હોય મા કોઈ સંખ્યાની વિરોધીની વિરોધી એટલે કે અહીંયા જો તમને ત્રણની વિરોધી સંખ્યા માઇનસ ત્રણ આપેલી હતી એટલે કે ત્રણની વિરોધી થઈ હવે પાછી એની વિરોધી એટલે કે માઇનસ ત્રણની વિરોધી શું થાય તો કે પ્લસ ત્રણ થઈ જાય તો કે હા એટલે કે વિરોધીની વિરોધી સંખ્યા એ પોતે જ હોય ને હા ભાઈ પોતે જ હોય એટલે તો આપણે ખબર પડે ને કે ભાઈ એક સંખ્યા આપણે એકવાર વિરોધી કરીને પછી એની જ વિરોધી કે તો જે મૂળ સંખ્યા છે આવી જાય બરાબર એટલે કે ત્રણના વિરોધીની વિરોધી કેટલી થાય તો કે પ્લસ ત્રણ જ થાય બરાબર ચાલો ત્યારબાદ વ્યસ્ત સંખ્યા મેં તમને જેમ કીધું એ પ્રમાણે કે બે સંખ્યાનો ગુણાકાર આપણે કરીએ ને એક જબ આવે તો એ બે સંખ્યાઓને શું કહેવાય એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય છે બરાબર કારણ કે ગુણાકાર કરતાં શું જબ આવે એક હવે ત્રણ છે એની વ્યસ્ત શું થાય તો એક વસ્તુ યાદ રાખજો વિરોધી કીએ ત્રણ હોય તો માઇનસ થઈ જાય અને વ્યસ્ત કીએ માની લો કે ત્રણની તો શું થઈ જાય એકના છેદમાં જે કોઈ પણ સંખ્યાની તમને વ્યસ્ત કીધી હોય તો એને એકના છેદમાં જવા દેવાની બરાબર એકના છેદમાં જવા દો એટલે શું થઈ ગઈ વ્યસ્ત થઈ ગઈ અને માઇનસ કરો તો એ વિરોધી થઈ એટલે ત્રણ ગુણ એકના છેદમાં ત્રણ કરે ત્રણ ત્રણ ઉડી જાય જવાબ શું આવ્યો એક એટલે કે ત્રણની વ્યસ્ત સંખ્યા શું થાય તો કે એકના છેદમાં ત્રણ થાય જે બે સંખ્યા કીધી હોય વિરોધી સંખ્યાનો ગુણાકાર કરતાં જો એક જવાબ આવે તો એની વ્યસ્ત સંખ્યા છે સાચીની તર ખોટી એકના છેદમાં ત્રણની વ્યસ્ત શું થાય તો કે એકના છેદમાં ત્રણ છે ને એકના છેદમાં જવા દો હવે છેદનો છેદ અંશમાં આવે એટલે ત્રણ ઉપર થઈ જાય ત્રણ અંશમાં નીચે એક એક નીચે લખો બરાબર છેદમાં એક લખો કે ન લખો કાંઈ ફેર પડે નહીં એટલે શું જવાબ આવે તો કે ત્રણ આવે બરાબર બેના છેદમાં પાંચની વ્યસ્ત સંખ્યા આને પણ તમે એકના છેદમાં પણ જવા દઈ શકો બેના છેદમાં પાંચ કરો તો છેદનો છેદ અંશમાં આવે એટલે પાંચના છેદમાં બે થાય અને બીજું તો કે સંખ્યાને ઉલટાવી નાખો તો પણ એની વ્યસ્ત સંખ્યા મળી જાય છેદવારી હોય તો બરાબર ઓલી ઉલટાવી નાખો એકલી હોય ત્રણ છે ને ઉલટાવી નાખો તો એકના છેદમાં ત્રણ થઈ જાય બરાબર પછી માઇનસ ત્રણના છેદમાં અગિયારની વ્યસ્ત સંખ્યા તો કે માઇનસ અગિયારના છેદમાં ત્રણ જોમાં માઇનસનું પ્લસ કરી નાખતા નહીં એ ભૂલ કોઈ કરતા નહીં બરોબર ચાલો હવે કોઈ સંખ્યાની વ્યસ્તની વ્યસ્ત સંખ્યા તે સંખ્યા પોતે જ થાય તો સાચું છે ચારના છેદમાં પાંચ છે એની વ્યસ્ત કરો એટલે શું થયું કે પાંચના છેદમાં ચાર બરાબર હવે વ્યસ્તની પાછી આપણે વ્યસ્ત કરવાની છે તો ચારના છેદમાં પાંચની વ્યસ્ત સંખ્યા પાંચના છેદમાં ચાર થાય છે હવે એની પાછી વ્યસ્ત કરો તો શું થાય તો કે ચારના છેદમાં પાંચ એટલે કે વ્યસ્તની વ્યસ્ત કરો તો સંખ્યા પોતે મૂળ સંખ્યાઓએ જ મળી છે બરાબર હવે તમને નીચે અમુક સંખ્યાઓ આપેલી છે એની સંખ્યાની વિરોધી સંખ્યા અને વ્યસ્ત બંને સંખ્યા આપણે લખવાની છે બરાબર ચાલો લખી નાખીએ આપણે હવે પેલું તમને એક છે એમાં કે અઢારના છેદમાં પાંચ શું કીધું છે અઢારના છેદમાં પાંચ છે તો આપણે શું કરશું એનું લખશું ચાલો હવે અઢારના છેદમાં પાંચની વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા જો મેં તમને બે ભાગ પાડી દીધેલા છે બરાબર એટલે તમારે કંઈ ટેન્શન લેવાની જરૂર નથી હવે વિરોધી સંખ્યા છે પ્લસ છે તો હું વિરોધી થાય તો માઇનસ થઈ જઈ બરાબર ને વ્યસ્ત છે તો શું થાય તો કે પાંચના છેદ મર્ડર અઢારના છેદમાં પાંચ હતો એટલે પાંચના છેદ મર્ડર થઈ ગયું ઉલટાવી નહીં છે આપણે પછી એક એકના છેદમાં ત્રણ એટલે એક પૂર્ણાંક છે ને બાકી મિશ્ર સંખ્યા છે એને કઈ સંખ્યા કહેવાય મિશ્ર સંખ્યા તો આમાં શું કરવું પડે આપણે તો કે ત્રણ એકા ત્રણ વધતા એક ઉમેરો દેવાનો બરાબર એટલે કે ચારના છેદમાં ત્રણ થઈ જાય ચારના છેદમાં ત્રણ થાય આ આપણે શેના માટે કામ આવશે તો કે વિરોધીમાં પણ તમે માઇનસ ચારના છેદમાં ત્રણ લખો તો પણ સાચું પડે બરાબર પણ આપણે શું કર્યું તો કે જે મિશ્ર સંખ્યા આપણે અધૂરી સંખ્યા આપેલી છે એ જ લખી છે એટલે કે માઇનસ એક અને એક તૃતીયાંશ બરાબર અને વ્યસ્ત સંખ્યા આપણે એને લખીએ ચારના છેદમાં ત્રણ થાય તો શું થઈ જાય ત્રણના છેદમાં ચાર બરાબર એવી જ રીતે ત્રણના છેદમાં આઠની આપણે લખેલી છે અહીંયા જો તમે બધું જોઈ શકો છો આમાં કંઈ એવું બધું અઘરું છે નહીં કે બધી સંખ્યા મારે તમને સમજાવવી પડે બરાબર અંડર ટુ છે તો એની માઇનસ અંડર રૂટ ટુ કરી નાખવાની એકને સાથે અંડર ટુ કરી નાખવાનો ઝીરો છે તો ઝીરોને ગમે થાય ઝીરો ઝીરો ને ઝીરો જ થાય એમાં કંઈ ફેર પડે નહીં માઇનસ ઝીરો લખો તો એ કહેવાય તો ઝીરો જ બરાબર એવી રીતે બધી સંખ્યા છે એ લખેલી છે બરાબર તો આપણું પ્રકરણ એકનો જે પહેલો પાટો હતો સંખ્યા પદ્ધતિ હતી આપણે એની માહિતી મેં તમને આપી અને વ્યસ્ત સંખ્યા ને વિરોધી સંખ્યા કોને કહેવાય પૂર્ણ સંખ્યા કોને કહેવાય પૂર્ણક સંખ્યા કોને કહેવાય રિયલ નંબર એટલે કે વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય સમય અસમય આ બધી વસ્તુ વિશે આપણે માહિતી મેળવી બરાબર તો આના પછીનો વિડીયોમાં આપણે શું કશું તો કે આગળનું જે છે જોશું એના માટે અત્યારે તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુ મળેલા બે લાઇકનને દબી દો જેથી કરીને તમારા બીજા પાર્ટની નોટિફિકેશન આવે તરત તમને મળતી રહે અને ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સુધી શેર કરો જેથી એ પણ સમજી અને સારી રીતે લખી શકે તો વિદ્યાર્થી મિત્રો આવજો જય હિન્દ જય ભારત